ભારતના મોટાભાગના રાજ્યોમાં શીતલહેર જોવા મળી રહી છે તો દિલ્હી, યુપી અને બિહાર સહિત અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. દિલ્હીમાં પારો ગગડવાના કારણે ઠંડીમાં વધારો થયો છે. રાત્રિના સમયે પણ શીતલહેર ફૂંકાવા લાગે છે અને કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી થવા લાગી છે. દિલ્હી, યુપીમાં શીતલહેરની ઠંડી વધશે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ. દિલ્હીમાં ઠંડીને કારણે વિઝિબિલિટી ઘટી. યુપીમાં કેટલાક દિવસોથી ઠંડીમાં વધારો થયો. ઉત્તરાખંડમાં વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ. દિલ્હીમાં પારો ગગડવાને કારણે ઠંડીમાં વધારો થયો છે. રાત્રિના સમયે પણ શીતલહેર ફૂંકાવા લાગી છે. કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી પણ ઓછી થવા લાગી છે. દિલ્હીવાસીઓને આગામી દિવસોમાં ઠંડીથી થોડી રાહત મળી શકે છે, પરંતુ પ્રદૂષણ હજુ પણ યથાવત છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા ચાલુ છે, જેના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડી વધવા લાગી છે. ઉત્તર ભારતમાં મોટાભાગના રાજ્યોમાં શીતલહેર જોવા મળી રહી છે. દિલ્હી, યુપી અને બિહાર સહિત અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. યુપીમાં કેટલાક દિવસોથી ઠંડીમાં વધારો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થશે, પરંતુ સવાર અને રાત્રિના સમયે અનેક વિસ્તારોમાં શીતલહેર વધી શકે છે. હવે ઉત્તરાખંડમાં હિમવર્ષા સાથે વરસાદનું એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. દહેરાદૂનમાં આંશિક વાદળછાયું આકાશ અને કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની પણ સંભાવના છે અને તે જ સમયે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની અપેક્ષા છે. હવામાનમાં ફેરફારને કારણે તાપમાનમાં થોડો વધારો પણ થઈ રહ્યો છે, પરંતુ વરસાદ અને હિમવર્ષા બાદ પર્વતોથી મેદાની વિસ્તારોમાં શિયાળાની તીવ્રતા વધી શકે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.